ગુડ મોર્નિંગ માય ડીયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર નંબર સિક્સ લેક્ચર નંબર ટ્વેલ્વમાં એક્ઝામ્પલ નંબર થ્રી સ્ટડી કરવાનો છે જોઈએ એક્ઝામ્પલ નંબર થ્રી અ સર્ક્યુલર કોઇલ ઓફ અ રેડિયસ ટેન સેન્ટીમીટર રેડિયસ એટલે કે તમને આરની વેલ્યુ ગિવન છે અને ટેન સેન્ટીમીટર છે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો તમારે ડિવાઇડ બાય હંડ્રેડ કરવા પડે અને ડિવાઇડ બાય હંડ્રેડ કરશો તો આન્સર આવશે ઝીરો પોઈન્ટ વન મીટર હેવિંગ અ ફાઈવ હંડ્રેડ ટન્સ એટલે નંબર ઓફ ટન્સની વાત કરીએ તો નંબર ઓફ ટન્સ આપણા છે ફાઇવ હન્ડ્રેડ રેઝિસ્ટન્સ દેટ ઇઝ ટુ ઓમ એટલે કેપિટલ આરની વેલ્યુ આપણે લઈ લઈએ ટુ ઓમ ઇઝ પ્લેસ ઇન ઇટ્સ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ હોરીઝન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ હવે આ જે તમારો અર્થ મેગ્નેટિક ફિલ્ડનો કમ્પોનન્ટ છે હોરિઝન્ટલ કમ્પોનન્ટ છે બી ઇક્વલ ટુ બી એને પરપેન્ડિક્યુલર જે છે આપણી શું છે કોઈલ છે હવે પરપેન્ડિક્યુલર કોઇલ હશે તો કોઇલનો એરિયલ વેક્ટર જે છે એના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય એટલે આપણો જે એરિયલ વેક્ટર એ વન જે છે ને દેટ ઇઝ ઓલ્સો ઇન અ ડાયરેક્શન ઓફ અ મેગ્નેટિક ફિલ્ડ એટલે તમને એવું લાગે છે કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેન છે પર એકચ્યુઅલી પરપેન્ડિક્યુલર પ્લેનમાં તમારો એરિયલ વેક્ટર આવશે એટલે એરિયલ વેક્ટર બી પ્લેનને પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ બી પરપેન્ડિક્યુલર એટલે ઠીટાની વેલ્યુ કેટલી થાય ઝીરો થાય એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે તમે ઠીટા અહીંયા ઝીરો આવશે બરાબર અહીંયા રાઇટ ડાઉન કરેલું હશે પરપેન્ડિક્યુલર રાઈટ બટ પરપેન્ડિક્યુલર થશે તો જ થી કેટલો થશે ઝીરો થશે એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે ઇટ ઇઝ રોટેટેડ અબાઉટ ઇટ્સ વર્ટિકલ ડાયામીટર થ્રુ વન એટી ડિગ્રી એટલે પહેલાં થીટા વન ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી હતું અને ત્યાર પછી તમારો થીટા ટુ જે છે એ કેટલો થાય છે વન એટી ડિગ્રી થાય છે એન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ સેકન્ડ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ સેકન્ડ એટલે ડેલ્ટા ટીની વેલ્યુ કેટલી આપેલી છે પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ સેકન્ડ આપેલી છે એસ્ટિમેટ ધ મેગ્નિટ્યુડ્સ ઓફ ઇએમએફ એન્ડ અ કરંટ ઇન્ડ્યુઝ ઇન ધ કોઈલ એટલે તમારે ઈએમએફ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને કરંટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે એમ તો આપણને ખબર છે કે ઈ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઇ બાય ડેલ્ટા ટી છે બટ પહેલાં આપણે ડેલ્ટા ફાઇ એટલે ફાઇ ટુ અને ફાઇવ વન આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીએ ફાઈવ વન માટે થશે એન બી એ વન રાઈટ જેમાં કોસ ઠીટા વનમાં ઠીટાની વેલ્યુ કેટલી છે ઝીરો છે અને cos ઝીરો ઇક્વલ ટુ વન એટલે આપણો આન્સર ફાઈ વન ઇક્વલ ટુ આવશે એન હવે એ જ રીતે ફાઈ ટુ ઇક્વલ ટુ આપણે એન બી એ ટુ ટુ આપણે રાઇટ ડાઉન કરીશું તેમાં કોસ ઠીટા ટુ તેમાં ઠીટા ટુ તમારું વન એટી ડિગ્રી છે કોસ વન એટી એટલે માઇનસ વન થાય અને એના લીધે ફ્લક્સ ફાઈ ટુ આપણો આવશે માઇનસ આવશે હવે આપણે આ વેલ્યુ મૂકીએ ઈ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઇવ બાય ડેલ્ટા ટીમાં વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા ફાઈ એટલે શું થશે ફાઇવ ટુ માઇનસ શું થશે ફાઇવ વન ફાઈ ટુની વેલ્યુ જે છે એ માઇનસ એનબીએ છે માઇનસ ફાઈવનની વેલ્યુ છે એન તો માઇનસ એન માઇનસ એનબીએ શું થશે માઇનસ ટુ એન થશે અને એની અગાડી ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણો આન્સર આવશે ટુ એન બી બાય ડેલ્ટા ટી આવશે હવે ટુ એન બી બાય ડેલ્ટા એમાં એરિયા ઓફ અ કોઈલની વાત કરીએ તો એરિયા ઓફ અ કોઈલ જે છે એ તો ક્રોસ સેક્શન એરિયા આવશે અને ક્રોસ સેક્શન એરિયા આવશે એટલે શું આવશે પાયર સ્ક્વેર આવશે એટલે એની જગ્યાએ આપણે પાયર સ્ક્વેર લખીએ તો તમારો જે કેલ્ક્યુલેશન જે છે એ ટુ એનની વેલ્યુ ફાઇવ હંડ્રેડ બીની વેલ્યુ થ્રી ઇન્ટુ ટેન રિસ ટુ માઇનસ ફાઇ ડેસલા પાય એટલે થ્રી પોઈન્ટ વન ફોર અને રેડિયસ જે છે ધેટ ઇઝ ઝીરો પોઈન્ટ વન મીટર છે અને ડેલ્ટા ટીની વાત કરીએ તો ડેલ્ટા ટી પોઇન્ટ ટ્વેન્ટી સેકન્ડ છે આ બધી જ જો વેલ્યુ આપણે મૂકીએ તો આપણો આન્સર જે છે થ્રી પોઈન્ટ સેવન સિક્સ એટ ટેન ટુ વોલ્ટ આવશે અને આના પરથી જો આપણે કરંટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઈ ઇક્વલ ટુ ઈ બાય આર જ્યાં ઈની વેલ્યુ થ્રી પોઈન્ટ સેવન સિક્સ એટ ઇન્ટુ ટેન રેશ ટુ માઇનસ થ્રી ડિવાઈડ બાય ટુ કરવો પડશે એટલે આપણો આન્સર આવશે વન પોઈન્ટ એટ એટ ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થ્રી એમ્પિયર તો આ રીતે આપણે કરંટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને આ મેથડ જે છે આપણે ઓલરેડી ઇલ્યુસેશન નંબર ટુમાં પણ જોઈ એના જેવી સેમ મેથડ આપણે યુઝ કરીને જે છે આ ન્યુમેરિકલ આપણે સોલ્વ કર્યો છે ઓકે ચાલો નાવ નેક્સ્ટ ક્વેશન પર આવીએ નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર ફોર પર આપણે આવીએ એક્ઝામ્પલ નંબર ફોર જે છે ઠિઅરિકલ છે અને થિયર્ટિકલ હોવાથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો નથી એટલે મેં કરાવતો નથી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એક્ઝામ્પલ નંબર ફાઇવ પોઈન્ટ થ્રી બરાબર એ પણ થિરટીકલ છે એટલે આપણે નથી લેતા ઓકે ડાયરેક્ટલી આપણે એક્ઝામ્પલ નંબર સિક્સ ઉપર આવીએ હવે એક્ઝામ્પલ નંબર સિક્સની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર સિક્સમાં અ મેટાલિક રોડ ઓફ અ વન મીટર લેન્થ ઇઝ રોટેટેડ વિથ ધ ફ્રિકવન્સી ફિફ્ટી રિવોલ્યુશન પર સેકન્ડ એટલે આપણા પાસે એક વન મીટરનો રોડ છે જે સર્ક્યુલર મોશન કરે છે અને સર્ક્યુલર મોશન કરે છે એની ફ્રિકવન્સી જે છે ધેટ ઇઝ

એ સેન્ટર ઉપર છે અને સેકન્ડ એન્ડ જે છે એ એક વન મીટરની રેડિયસની રીંગ ઉપર છે અબાઉટ એન એક્સિસ પાસિંગ થ્રુ ધ સેન્ટર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ રિંગ એઝ પર ફિગર અ કોન્સ્ટન્ટ ઓફ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ આપેલી છે વન ટેસ્લા પેરેલલ ટુ ધ એક્સિસ પ્રેઝન્ટ એવરીવેર વોટ ઇઝ ધ ઈએમએફ બીટવીન ધ સેન્ટર એન્ડ મેટાલિક રિંગ તો સેન્ટરથી મેટાલિક રિંગ જે છે એટલે કે આપણે જો સપોઝ રોડ લઈ લઈએ તો રોડના બંને જે શું છે એન્ડ છે એના વચ્ચે કેટલો ઇન્ડ્યુઝીએમએ પ્રોડ્યુસ થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સપોઝ આપણે રોડને આપણે શું કરીએ સર્ક્યુલર મોશન કરાવીએ હવે રોડને સર્ક્યુલર મોશન કરાવીએ તો એ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મોશન કરશે તો એના જેટલો બી ચાર્જ હશે એટલે કે રોડના અંદર જે છે જેટલા પણ ઇલેક્ટ્રોન હશે જેટલો બી પોઝિટિવ ચાર્જ હશે એ બધાને એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી જેટલું ફોર્સ એપ્લાયડ થશે એ ફોર્સ એપ્લાયટ હશે એના લીધે જે છે ચાર્જ ડિસ્પ્લેસમેન્ટ થશે અમુક ચાર્જ જે છે એ લોઅર એન્ડ ઉપર જશે જ્યારે એના અપોઝિટ ચાર્જ જે છે બરાબર એ અપર એન્ડ પર જશે એટલે એક ટર્મિનલ પોઝિટિવ બનશે તો બીજો ટર્મિનલ શું બનશે નેગેટિવ બનશે હવે આ રીતે એ શું કરશે ડિસ્પ્લેસમેન્ટ કરીને ઇન્ડ્યુઝીએમએફ પ્રોડ્યુસ કરશે સપોઝ આપણે એક સ્મોલ ડિસ્ટન્સ લઈ લઈએ ડીઆર અને એટલા ડિસ્ટન્સ માટે આપણે ઇન્ડ્યુઝીએમએફ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ તો આપણે એવું રાઈટ ડાઉન કરીએ અક્રોસ ધ એલિમેન્ટ ઓફ ધ લેન્ડ ડીઆર ધ રોડ ચૂઝન એટ અ ડિસ્ટન્સ આર ફ્રોમ ધ સેન્ટર એન્ડ ઇટ ઇન્ડ્યુઝીએમએફ ડીઈ ઇક્વલ ટુ વોટ વી કેન સે ડી ઇક્વલ ટુ બી વી ડીઆર એકચ્યુઅલી ઇ ઇક્વલ ટુ ઇક્વેશન છે બીવીએલ ઈ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે બીવીએલ છે બટ અહીંયા આપણે ડિસ્ટન્સ જે છે એટલે કે લેન્થ જે છે આપણે વેરી સ્મોલ લઈ લઈએ ડીઆર ડિસ્ટન્સ આપણે લઈ લઈએ તો લેન્થની જગ્યા આપણે ડીઆર લઈ લઈએ તો આપણો આન્સર ડી ઇક્વલ ટુ શું આવશે તો ડી ઇક્વલ ટુ જે છે બીવી ડીઆર થઈ જશે ઓકે હવે અહીંયા જે વી જે છે એ આપણું લિનિયર વેલોસિટી છે અને તમને ખબર છે કે આપણે તો રોડને સર્ક્યુલર મોશન કરાવીએ છીએ એટલે એની એન્ગ્યુલર વેલોસિટી આવશે સો લિનિયર વેલોસિટીને એન્ગ્યુલર વેલોસિટી વચ્ચેનો રિલેશન છે વી ઇક્વલ ટુ આર ઓમેગા સો વીની જગ્યાએ આપણે શું મૂકી દઈએ આર ઓમેગા મૂકી દઈએ તો ડીઈ ઇક્વલ ટુ બી આર ઓમેગા ડીઆર થઈ જશે ચાલો હવે ટોટલ ઇનયુઝ ઇએમએફ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે શું કરવા પડશે ઇન્ટિગ્રેશન કરવા પડશે ઇન્ટીગ્રેશન આપણે કરીએ તો બી આર ઓમેગા ડીઆર થશે ઓકે જેમાં બી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે એને આઉટ સાઇડ કરી દેવું ઓમેગા એને પણ આઉટસાઇડ કરી નાખો ચેન્જ કોણ થશે તો ડીઆર ચેન્જ થશે એટલે આપણે ઇન્ટિગ્રેશન જે છે આરડીઆરનું કરવાનું રહેશે ચાલો આરડીઆર એટલે કે આર ટુ વન છે અને એનું ઇન્ટિગ્રેશન કરો તો આર રેસ્ટુ વન પ્લસ વન ડિવાઈડ બાય શું કરવો પડે વન પ્લસ વન પડે એટલે આપણો આન્સર આવશે આરસ્ક્વેર બાય ટુ અને આર સ્ક્વેર બાય ટુ જો આપણે મૂકીએ તો ઇક્વલ ટુ આપણો આન્સર આવશે વન બાય ટુ બી ઓમેગા આરસ્ક્વેર આવશે વન બાય ટુ શું આવશે બી ઓમેગા આરસ્ક્વેર આવશે હવે આ બધામાં જે છે તમારે ઓનલી વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો રહેશે લાઈક વન બાય ટુ બી આર ઓમેગાની આપણે વાત કરીએ તો વન બાય ટુ બીની વાત કરીએ તો બીની વેલ્યુ જે છે વન ટેસ્લા છે ટુ પાય એફ એટલે ફ્રિકવન્સી ફ્રિકવન્સી કેટલી હતી ફિફ્ટી રિવોલ્યુશન પર સેકન્ડ હતી અને આની વાત કરીએ તો રેડિયસ વન મીટર છે એટલે આ બધી વેલ્યુ જો મૂકીએ તો ઇન્ડ્યુઝીએમએફની વેલ્યુ આવી જશે વન ફિફ્ટી સેવન વોલ્ટ હવે કોઈએ જે છે આ ઈક્વલ ટુ વન બાય ટુ બી ઓમેગા આર સ્ક્વેરથી ન કરવું હોય એટલે કે આટલી હોલ કેલ્ક્યુલેશન આપણે નહીં કરવી હોય અને ઓનલી ઈ ઇક્વલ ટુ વન બાય ટુ બી ઓમેગા આર સ્ક્વેરમાં તમે વેલ્યુ મૂકી દેશો તો પણ ચાલશે એટલે તમે હોલ કેલ્ક્યુલેશનની જગ્યાએ ઈ ઇક્વલ ટુ વન બાય ટુ બી ઓમેગા આર સ્ક્વેર મૂકી દેવ અને એમાં ઓમેગા ઇક્વલ ટુ ટુ પાય એફ મૂકી દેવ ઓકે જેટલી પણ વેલ્યુ છે એ બધી વેલ્યુ ઇક્વેશનમાં મૂકીને આપણે આન્સર લાવી શકીએ છીએ ઓકે ચાલો ના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જે ના નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર સેવન હવે એક્ઝામ્પલ નંબર સેવન એક્ઝામ્પલ નંબર સિક્સ જેવો જ છે અ વિલ વિથ અ ટેન મેટાલિક સ્પોર્સ સ્પોક્સ ઇચ ઝીરો પોઈન્ટ ફાઈવ મીટર લોંગ એટલે આની વેલ્યુ તમને આપી દીધેલી છે ઝીરો પોઈન્ટ ફાઈવ મીટર ઇઝ રોટેટેડ વિથ ધ સ્પીડ ઓફ અ વન ટ્વેન્ટી રિવોલ્યુશન પર મિનિટ હવે એકચ્યુઅલી આ તમને ઓમેગા તમને આપેલો છે એટલે સોરી એફ તમને આપેલો છે વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી રિવોલ્યુશન પર મિનિટ આપેલો છે પર મિનિટની જગ્યાએ જે છે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે તમારે ડિવાઇડ બાય સિક્સટી કરવા પડે ડિવાઈડ બાય તમે સિક્સટી કરશો કેમ કે વન મિનિટ ઇક્વલ ટુ સિક્સટી સેકન્ડ એટલે વન ટ્વેન્ટી ડિવાઇડ બાય સિક્સટી કરશો તો આન્સર કેટલો આવશે ટુ ટુ રિવોલ્યુશન પર શું આવશે સેકન્ડ આવશે એટલે એફની વેલ્યુ તમારી થઈ ગઈ ટુ રિવોલ્યુશન પર સેકન્ડ Plane normal to the horizontal component of Earth magnetic field. Uh, horizontal component or uh, component of magnetic field HE equal to value of H is zero point four gauss, and we know one gauss equal to ten raised to minus four tesla. So magnetic field B become B equal to zero point four into ten raised to minus four tesla. Okay, what is the induced EMF between the axle and the rim of the wheel? હવે માં જો આપણે જો જોઈએ તો આના અગાઉનો જે ન્યુમેરિકલ હતો એવો જ સેમ ન્યુમેરિકલ છે અને અહીંયા તમને શું આપેલું છે એક રિંગ આપેલું છે રિંગમાં તમને સ્પોક્સ આપેલા છે અને સ્પોક્સમાં સેન્ટરથી માં જે છે સેન્ટરથી એના n વચ્ચેનો તમારે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો અહીંયા બી તમે સેમ જ ઇક્વેશન યુઝ કરી શકો ઇ ઇક્વલ ટુ વન બાય ટુ બી ઓમેગા સ્ક્વેર જેમાં વન બાય ટુ બીની ની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર થશે ઓમેગાની આપણે વાત કરીએ તો ઓમેગાની જગ્યાએ તમે ટુ પાય એફ લખી દો અને ટુ પાય એફમાં એફની વેલ્યુ ટુ રિવોલ્યુશન પર સેકન્ડ લખી દેવ અને આરની વાત કરીએ તો રેડિયસ રેડિયસ ઓફ ધ સ્પોક દેટ ઇઝ ઝીરો પોઈન્ટ મીટર તો ઝીરો પોઈન્ટ મીટર લખી દેવ તો તમને ઇન્ડ્યુઝ ઇએમએફ મળી જશે જેની વેલ્યુ સિક્સ પોઈન્ટ ટુ એટ ટેન ટુ માઇનસ વોલ્ટ આવશે એટલે જરા ધ્યાન રાખજો કે ઈ ઇક્વલ ટુ વન બાય ટુ બી ઓમેગાની જગ્યાએ તમે ટુ બાય એફ લખજો અને ઇનટુ તમે શું કરશો આર સ્ક્વેર કરજો જેમાં બીની વેલ્યુ એફની વેલ્યુ એફની વેલ્યુ ખાસ ધ્યાન રાખજો ટુ રિવોલ્યુશન પર સેકન્ડ છે આરની વેલ્યુ જે છે ઝીરો પોઈન્ટ ફાઇવ છે અને બીની વેલ્યુ ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ડેસ માઇનસ ફોર વેલ્યુ મૂકીને આપણે આન્સર લાવી શકીએ છીએ ઓકે ચાલો જો તમને ખબર પડે તો હવે આપણે ના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર એઇટ છે પર એક્ઝામ્પલ નંબર એઇટ થિયરટીકલ છે એટલે આપણે નથી કરવાનો એક્ઝામ્પલ નંબર નાઇન એક્ઝામ્પલ નંબર નાઇન આપણે જોઈએ ટુ કોસેન્ટ્રિક સર્ક્યુલર કોઇલ્સ વન ઓફ અ સ્મોલ રેડિયસ આર્બન એન્ડ અ અધર

એ આરવન કરતાં ઘણી ગ્રેટર છે તો આપણે મ્યુચ્યુઅલ ઇન્ડકટન્સનું શું આઉટ કરવાનું છે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો આપણે જે તમારી ગ્રેટર શું છે તો કોઈલ છે એમાંથી આપણે કરંટ ફ્લો કરીએ અને એ કરંટ ફ્લોના લીધે જે છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમારું આર વન રેડિયસમાંથી આઉટ થશે અને એના માટે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે સપોઝ આપણે એવું કન્સિડર કરીએ કે કન્સિડર ટુ એક્સ્ટ્રી એક્સટ્રીમલી લોંગ કોએક્સિયલ સર્ક્યુલર કોઇલ ઓફ અ લેન્થ એલ વિથ અ સ્મોલર વન ઇનસાઇડ ધ બીગ વન

પાસ ટ્રુ ધ એન વન ટર્ન્સ ઓફ અ સ્મોલ કોઇલ ધ મેગ્નેટિક ફ્લક્સ લિંક વિથ ધ બીગ કોઇલ ઇઝ ફાઈ ટુ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે એન બી એ રાઇટ હવે એન ટુ સાથે બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે લોઅર કોઈલમાં આપણે કરંટ ફ્લો કરીએ છીએ કેટલો કરંટ ફ્લો કરીએ છીએ આઈ વન અને એનો નંબર ઓફ ટર્ન્સ કેટલા છે એન વન છે હવે એની જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ સેકન્ડ કોઇલ સાથે કેટલી અટેચ થશે અને એની ફ્લક્સની વેલ્યુ કેટલી તો આપણે તો ફ્લક્સ ફાઈ ફાઈ ટુ ઇક્વલ ટુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ એન્ડ ટુ મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ તો ફર્સ્ટ કોઈલમાંથી કરંટ ફ્લો થાય એની મેગ્નેટિક ફિલ્ડ એટલે બી વન અને એરિયાની વાત કરીએ ને તો એરિયા જે છે આપણે એ વન લઈ શકીએ એ વન કેમ કેમ કે સ્મોલ કોઈલમાંથી જ્યારે કરંટ ફ્લો જશે ત્યારે એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ બનશે એ મેગ્નેટિક ફિલ્ડ ઓનલી તમારી સ્મોલ ના ઇનસાઇડ જ હશે અને સ્મોલ ના ઇનસાઇડ જ હશે એટલે તમે અહીંયા એ વન ડાઉન કરી શકો છો સો n2 ટુ બી વન શું થશે એ વન થશે હવે n2 ટુ બી વનની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કોઇલની વાત કરીએ તો એનું ઇક્વેશન થશે મ્યુ ઝીરો એનઆઈ બરાબર મ્યુ શું થશે એનઆઈ અને એરિયા એ વન બરાબર એને એઝ આપણે એ વન જ રાખીએ નાવ આ જે સ્મોલ એન જે છે દેટ ઇઝ ધ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ અને નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ છે એટલે એને જો આપણે કન્વર્ટ કરીએ તો એન વન બાય આપણે એલ લખી શકીએ એ બરાબર આઈ ઇન્ટુ શું રાઇટડાઉન કરી શકીએ એ વન ડાઉન કરી શકીએ તો આ તમારું ઇક્વેશન થઈ ગયું ફાઈ ટુ હવે તમારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફાઈ ટુ બાય આઈ વન ઇક્વલ ટુ શું છે એમ ટુ વન છે એટલે જ્યારે આ ઇક્વેશનને ડિવાઈડ બાય મેં આઈ વન કરીશ તો આઈ વન આઈ વન કેન્સલ આઉટ થઈ જશે અને આઈ વન આઈ વન કેન્સલ આઉટ થઈ જશે તો રહી શું જશે મ્યુ ઝીરો એન વન સોરી એન વન એન ટુ એ ડિવાઈડ બાય શું આવશે એલ આવશે બરાબર તો અહીંયા એમ ટુ વન ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન વન એન ટુ એ ડિવાઇડ બાય શું આવશે એલ આવશે તો આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો જેમાં આપણે સ્મોલ કોઇલમાંથી કરંટ ફ્લો કર્યો હવે એ જ રીતે સપોઝ એમ સમજી લઉં કે તમે લાર્જર કોઈલમાંથી જો કરંટ ફ્લો કરો તો આઈ ટુ જેટલો કરંટ ફ્લો કરશો બરાબર એના જે નંબર ઓફ ટર્ન્સ હશે તે એન ટુ હશે અને મેગ્નેટિક ફ્લક્સ જે છે એનું સ્મોલ કોઇલ સાથે અટેચ થશે સ્મોલ કોઇલ સાથે અટેચ થશે તો સ્મોલ કોઇલનું મેગ્નેટિક ફ્લક્સ કેટલું તો એના માટે થશે એન વન મેગ્નેટિક ફિલ્ડ કોના લીધે ક્રિએટ થયું તો કોઈલ ટુના લીધે એટલે બી ટુ અને એરિયા તમારો આવશે એ એરિયા તમારો શું આવશે એ આવશે હા એટલે ફ્લક્સ ફ્લક્ષ વનમાંથી એટલે સોરી કોઈલ વન માટે પાસઆઉટ થશે એટલે એ વન આવશે એટલે અહીંયા જો આપણે જો જોઈએ તો એન વન બી ટુ શું આવશે એ વન કઈ રીતે તો આપણે લાર્જર કોઇલ માટે કરંટ ફ્લો કરીએ છીએ એટલે એની મેગ્નેટિક ફીલ આવશે જે ફર્સ્ટ કોઇલ સાથે અટેચ થશે એટલે નંબર ઓફ ટર્ન્સ ફર્સ્ટ કોઈલનો આવશે અને એરિયા બી કોનો આવશે ફર્સ્ટ કોઈલનો આવશે તો એન વન બી શું આવશે એ વન આવશે હવે એન વન બી વાત કરીએ તો મેગ્નેટિક ફીલ ઓફ અ સેકન્ડ કોઇલ ધેટ ઇઝ મ્યુ શું આવશે એન ટુ આઈ આવશે એન ટુ આઈ અને શું આવશે એ વન આવશે હવે એન ટુની જગ્યાએ ડાઉન કરવું હોય સ્મોલ એન ટુની જગ્યાએ ડાઉન કરવું હોય તો નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન અને નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન જો હશે તો એને એન ટુ બાય આપણે એલ લખી શકીએ એન ટુ બાય શું લખી શકીએ એલ લખી શકીએ અને અહીંયા બી તમારે એમ ટુ વન કરવું હોય તો તમારે ફાઇવ વન બાય આઈ ટુ કરવા પડે અને ફાઇવ વન બાય આઈ ટુ કરવામાં કરવામાં આપણે ડિવાઈડ બાય આઈ ટુ કરીએ તો આઈ ટુ આઈ ટુ કેન્સલ આઉટ થશે તો આપણો આન્સર આવશે મ્યુ ઝીરો એન વન